જેમ જેમ સમય ફાસ્ટ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રમાં અપગ્રેડેશન આવી રહ્યું છે, તેમ તેમ ફાસ્ટફૂડના કારણે લોકોના જીવ પર પણ અસર પડી છે. આજના સમયમાં લોકોની ફરિયાદ રહે છે કે તેઓ 1.5 કિલોમીટર ચાલે છે અને થાકી જાય છે, શરીરમાં સ્થૂળતા વધી રહી છે, પરિણામે થોડીક પણ મહેનત કરીએ તો થાકી જવાય છે. ઘણા લોકો કહે છે કે થોડા વર્ષો પહેલા 30-40 ડગલા દોડીને હું બોલિંગ કરતો હતો. થર્ડ મેન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ એ મારી મનપસંદ પોઝિશન હતી. આજે સ્લીપમાં પણ ઊભા રહેવાની મારી ક્ષમતા નથી. દોડીને બોલિંગ નાખવાની વાત તો દૂર રહી, પરંતુ એક સાધારણ કેચ પણ પકડવામાં મારું સંતુલન નથી રહેતું. જ્યારે કોઈ પણ આ ફરિયાદ ડૉક્ટર પાસે લઈને જાય છે, ત્યારે ડૉક્ટર પાસેથી સલાહ મળે છે કે જીમ કરો, રોજે 45 મિનિટ જેટલું ચાલો, કસરત કરો. આ સલાહ ઘણા ખરા કિસ્સામાં ફક્ત સલાહ બનીને જ રહી જાય છે, કારણ કે લોકો કહે છે કે કસરત કરવા અને ચાલવા માટે ઓફિસ જવા હોવાના કારણોસર તેમની પાસે યોગ્ય સમય નથી. એટલે મિત્રો, યાદ રાખજો કે વજન કાબૂમાં કરવું અતિ આવશ્યક છે. તો પહેલો સવાલ તો એવો થાય કે ડાયટ લેવું કેવું જોઈએ, અને કસરત કરવી તો કેટલી કસરત કરવી જોઈએ, અને કસરત કરવાનો સમય ક્યાંથી કાઢવો. મારા ઘણા બધા દર્દીઓના પણ આવા જ સવાલ હોય કે સાહેબ, અમને તો સમય જ નથી રહેતા, હું તો સવારમાં 7 વાગે નીકળી જાઉં અને સાંજે 9 વાગે આવું. મેદસ્વીતા, સ્થૂળતા એ અત્યારના સમયનો એક બહુ અગત્યનો પ્રશ્ન છે, અને આપણે જાણીએ છીએ કે વધારે પ્રમાણમાં વજન એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા રોગોનું મૂળ કારણ, મૂળ ઘર બને છે. आज जब हम ओबेसिटी का मोटापे का डेटा चेक करते हैं तो हम देखते हैं हर साल ये मल्टीपल ही होते चले जा रहा है, बढ़ते ही चले जा रहा है. आज छोटे छोटे बच्चे आप स्कूल में देखें, जूनियर केजी सीनियर केजी के बच्चे भी ओबीस हैं, एक्टिव नहीं है, आउटडोर प्ले के लिए वो रेडी ही नहीं होते हैं क्योंकि वो लेथार्जिक फील करते हैं, थकान उन्हें लगती है, उन्हें माइक्रोन्यूट्रिएंट डेफिशिएंसी इसी एज से शुरू हो गया है. और एडल्ट्स में भी हर तीसरा पर्सन किसी न किसी माइक्रोन्यूट्रिएंट डेफिशिएंसी से ग्रसित है. ओबेसिटी को कंट्रोल करने के लिए, माइक्रोन्यूट्रिएंट डेफिशिएंसीज को कंट्रोल करने के लिए, कार्डियक हेल्थ के लिए, आपके लिपिड प्रोफाइल को अच्छा रखने के लिए, आपके लिवर की फंक्शनिंग, आपके डाइजेस्टिव सिस्टम, आपके बोन्स को अच्छा रखने के लिए आपको अपनी डाइट में मिलेट्स जरूर इंक्लूड करने चाहिए. बेस्ट मिलेट्स हैं ज्वार, बाजरी, रागी, मक्का, कोदरी, इन सभी को आप अपनी डाइट में इंक्लूड करिए. इसकी चपाती बनाएं, रोटला बनाएं, पुलाव बनाएं, खिचड़ी बनाएं, किसी भी फॉर्म में हर रोज ज्वार, बाजरी, रागी, मक्का जरूर खाएं. बाजरी बेस्ट सॉल्यूशन है ओबेसिटी के लिए क्योंकि ये इसका ग्लाइसेमिक इंडेक्स बहुत अच्छा है जो आपको कभी डायबिटीज नहीं होने देगा. इसमें सॉल्युबल फाइबर्स हैं जो आपको मोटा नहीं होने देंगे और सटाइटी फीलिंग ज्यादा है जिससे कि आपको भूख देर तक नहीं लगती. तो आज से ही अपनी डाइट में आप ज्वार, बाजरी, मक्का, रागी, कोदरी, हर तरह के मिलेट्स को इंक्लूड करिए. आ बधा वच्चे स्थूलता वधे छे अने जंक फूड, अनियमित निंद्रा लेवी अने बैठाळू जीवनना कारणे લોકોની ફાંદમાં વધારો થયો છે. ત્યારે હવે પ્રશ્ન એ થયો છે કે વધતી જતી ફાંદને કે વધી ગયેલી ફાંદને કઈ રીતે અટકાવી શકાય. ફાસ્ટફૂડ, આ ફાસ્ટ જમાનામાં ફાસ્ટફૂડ બહુ ખાતા થઈ ગયા છીએ. ચીઝ, પનીર, બધું તળેલું, બહારના નાસ્તા, અને અઠવાડિયામાં 2-3 વાર જંક ફૂડ ખાવું, બેકરીની પ્રોડક્ટનો આટલો બધો ઉપયોગ કરવો એ આપણા દરરોજના જીવનની હેબિટ બની ગઈ છે. અહીંયા પરિવર્તનની જરૂર છે, કેમ કે એમાં એટલા પ્રિઝર્વેટિવ્સ આવે છે, એ પણ તમારા જીન્સને વિકૃત કરે છે અને તમારી ચરબીના પાચન કરવાની ક્ષમતાને બગાડે છે. એટલે અહીંયા એ પણ ટ્વિસ્ટ હું આપું છું કે એ પરિવર્તનની જરૂર છે. મહિનામાં 1 કે 2 વાર તમને શોખ હોય તો એ જંક ફૂડ ખાઈ શકો, પણ લાઇફસ્ટાઈલમાં પરિવર્તનની જરૂર છે. આયુર્વેદ એવું કહે છે કે જમ્યા પછીની ઊંઘ એ તમને ચરબીના વધવાનું બહુ મોટું કારણ છે. કદાચ ચરબી ખાવી એના કરતાં જમ્યા પછી ઊંઘી જવું એ ચરબીના વધારાનું બહુ મોટું કારણ બને છે. એટલે બપોરની ઊંઘનો ત્યાગ કરવાનો છે આયુર્વેદના ગ્રંથોના નિયમો પ્રમાણે. જમ્યા પછી પણ ઊંઘ અને જમવાની વચ્ચે એનો પણ એક સિદ્ધાંત છે,
તો બે કલાક સુધી એટલે ભોજન જીર્ણ ના થાય ત્યાં સુધી સૂઈ નથી રહેવાનું. એક આ વસ્તુ છે મહત્વની. એના સિવાય મહત્વનું એ કહે છે કે એક વખત ખાધું હોય તો 3-4 કલાક સુધી ફરીથી પેટમાં કશું નાખવાનું નથી. આપણે સામાન્ય રીતે આ વારંવાર ખાવાની ટેવ હોય છે તો એને બદલવાની છે. કે એક વખત તમે મુખ્ય ભોજન લીધું હોય, લંચ કે ડિનર લીધું હોય, તો 3-4 કલાક સુધી પેટમાં પાણી સિવાય કશું ન નાખો. અને જે પ્રમાણે એક ઉચ્ચ વર્ગ અને મિડલ વર્ગ જે રીતના ખોરાક અને જીવન બદલાઈ રહ્યું છે, તો એવું કહી શકાય કે આપણે એક શારીરિક અધોગતિ તરફ જઈ રહ્યા છીએ. કેવી રીતે હું તમને કહું, વજન વધવાને કારણે અને વધુ પડતી કેલરીવાળો ખોરાક લેવાને કારણે, તેમજ કસરતના સદંતર અથવા તો એકદમ ઓછી કસરત કરવાને કારણે શરીરમાં જે ફેરફાર થાય છે, તો પહેલાં પહેલું કે પેટની ચરબી વધે, જેના કારણે ફેટી લીવર થાય, શરીરની નસોમાં ચરબીનું પ્રમાણ વધે જેના કારણે હાર્ટ એટેક અને પેરાલિસિસના કેસીસ વધે છે, અને વધુ પડતું વજન કેન્સરનું પણ કારણ બને છે. આ સિવાય વજન છે ને એ ઇન્સ્યુલિન જે શરીરમાં નોર્મલી આપણી શરીરમાં બને છે એને કામ કરવા દેતું નથી, એનું કામ રેઝિસ્ટ કરે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે, અને જેના કારણે ડાયાબિટીસ પણ આવે છે. વધારે પડતું વજન એ બ્લડ પ્રેશરનું પણ કારણ છે. હા, જે લોકો 14 કલાક કામ નથી કરતા અને એનાથી ઓછા કલાક કામ કરે છે, છતાં સમયનો વાંક કાઢે છે, એને હું થોડુંક ખોટું લાગે તો વાંધો નહીં પણ આળસ છે એવું કહીશ. હવે ખોરાક કેવો લેવો જોઈએ? તો મિત્રો, જેટલું હાઈ કેલરી ડાયટ છે, જેવું કે કોલ્ડ ડ્રિંક્સ, પીઝા, બ્રેડ, ભજીયા, ફરસાણ અને લગ્નમાં તમે જોઈએ જેટલી હાઈ કેલરીઝ ડાયટ છે, તેલવાળી, તળેલી, બધાને ન લેવી જોઈએ, ઓછી કરવી જોઈએ, એવોઇડ કરવું જોઈએ. તજજ્ઞો કહી રહ્યા છે કે સ્થૂળતા ઘટાડવા માટે ભોજનમાં ઘઉંના લોટની જગ્યાએ જવના લોટની રોટલીનો ઉપયોગ કરો, કારણ કે જવના લોટમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેમાંથી કેટલાક ફોસ્ફરસ, મેગ્નીઝ, કેલ્શિયમ અને કોપર છે. ત્યારે જવ એ શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. બીજું એક જવના લોટની વાત કરું, આહાર વિહારના પરિવર્તનની વાત કરું, તો આપણા રોજિંદા ભોજનમાં જવનો લોટ મસ્ટ હોવો જોઈએ. આયુર્વેદના ગ્રંથોમાં સ્થૌલ્ય અને પ્રમેહ એટલે કે ઓબેસિટી અને ડાયાબિટીસ બંનેની અંદર જવને બહુ મહત્વ આપ્યું છે. તો જવ એટલે એના વિશે લખ્યું છે કે યવ કોદ્રવાહા, એટલે એવી વ્યક્તિ કે જે સતત જવનું ખોરાક, જવના લોટમાંથી બનતી વાનગીઓ ખાધા કરે અને સાથે કોદરી અને શામો પણ ખાય, તો એ અવશ્ય પોતાની ચરબીને ઘટાડે છે. એનો મતલબ શું? તો આપણે જે ઘઉંની રોટલી કહીએ છીએ એને બદલે જવની રોટલી ખાવાની છે. પણ જવ લુખ્ખા છે, અને લુખ્ખા છે એટલે ચરબીના સ્નેહના અંશનું એને કાપી નાખે છે અને ચરબીને ઓગાળે છે. તો એટલા માટે એ વૃક્ષ છે, એટલા માટે પોતાનું કાર્ય કરે છે. તો અહીંયા રોટલી ભાખરી જે છે એ જવના લોટની ખાવાની છે. થોડી ચિકાસની જરૂર હોય તો થોડો ઘઉં 15-20% કે થોડો બાજરીનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. અત્યારના સમયે મિલેટ્સ એ ખૂબ જાણીતો થયેલો શબ્દ છે અને એનો બહુ આનંદ છે, કારણ કે એ આપણા ભારતીય લોકોનો મૂળભૂત ડાયટ છે, આપણો મૂળ ખોરાક છે. પણ આ ખોરાકને જો આપણે રોજબરોજના જીવનમાં વધારે સ્થાન આપીએ, ઇનફેક્ટ જો કમ્પેરેટિવ શબ્દમાં કહું તો ઘઉં કરતાં પણ વધારે સ્થાન આપીએ, તો એને કારણે આપણા શરીરની અંદર ફાઇબર્સ છે એ ઘણા વધારે પ્રમાણમાં જાય છે. આ ઉપરાંત જે ઇન્સ્યુલિન મેટાબોલિઝમ છે એમાં પણ એનો ઘણો અગત્યનો રોલ છે, અને પરિણામ સ્વરૂપ ક્યાંક ને ક્યાંક આપણું વજન છે એ ઝડપી ઘટે છે. ગ્લુટેન, જે થોડું હાનિકારક પ્રોટીન છે શરીરની ઘણી બધી સિસ્ટમ માટે, એ ઓછી માત્રામાં જાય છે. જુવાર, બાજરી, રાગી, મક્કા, કોદરી, इन सभी को आप अपनी डाइट में इंक्लूड करिए. इसकी चपाती बनाएं, रोटला बनाएं, पुलाव बनाएं, खिचड़ी बनाएं, किसी भी फॉर्म में हर रोज ज्वार, बाजरी, रागी, मक्का जरूर खाएं. बाजरी बेस्ट सॉल्यूशन है ओबिसिटी के लिए, क्योंकि ये इसका ग्लाइसेमिक इंडेक्स बहुत अच्छा है, जो आपको कभी डायबिटीज नहीं होने देगा. इसमें सॉल्युबल फाइबर्स हैं जो आपको मोटा नहीं होने देंगे, और सटाइटी फीलिंग ज्यादा है जिससे कि आपको भूख देर तक नहीं लगती. तो आज से ही अपनी डाइट में आप ज्वार, बाजरी, मक्का, रागी, कोदरी, हर तरह के मिलेट्स को इंक्लूड करिए. यही तो हमारी प्राचीन डाइट हुआ करती थी. हम
नानी दादी के जमाने से सभी मिलेट्स खाते थे, आज फिर से जरूरत है उन सभी परंपराओं को, उन सभी परंपरागत भोजन को अपनी डाइट में फिर से इंक्लूड करें। भोजन मां भात बटेटा अने तळेली वस्तुओ शक्य होय त्यां सुधी लेशो नहीं। मोटा भागना लोको ने बटाका खूब ज भावता होय छे। बटाका मां सारी मात्रा मां फाइबर अने विटामिन सी पण होय शके छे। એટલે કે બટાકાને શાકનો રાજા કહેવાય છે, કેમ કે બટાકા એક એવું શાક છે જે કોઈ પણ શાક સાથે ખૂબ આસાનીથી ભળી જાય છે। પણ હા, બટાકા આપણા શરીરનું વજન વધારવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે। તમે બટાકાને જેટલા તેલમાં ડૂબાવીને ખાશો એટલું જ તમારું મોટાપણું વધે છે। એટલે કે બટાકાના સેવનથી જ તમારું વજન વધે છે। જી હા, બટાકામાં રહેલા ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ એ શરીરને ફુલાવે છે। તો મેદસ્વિતાની 2020 આ 2020નો જમાનો છે। દરરોજ તમારી જાત માટે 20 મિનિટ ચાલવા માટે ફાળવો અને 20 મિનિટ આસનને પ્રાણાયામને વ્યાયામ માટે વાપરો। યોગ કે યોગના આસન કરી શકો છો એ રીતે। તો 20 મિનિટ ચાલવાનું છે, પણ બ્રિસ્ક વોક એટલે ટહેલવા નથી નીકળવાનું, ફરવા નીકળ્યા છે એવી રીતે નહીં, પરંતુ ફાસ્ટ ચાલવાનું છે। કપાળ ઉપર આમ પસીનો આવતો હોય એવું થાય તો એ બહુ જ છે। શરીરની બધી ચરબી ઓગળવાનું કાર્ય કરે અને ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ઘટે છે, તમારી એક્ટિવેશન વધી જાય છે, શરીર સક્રિય બને છે, ભ્રમણ સારું સુધરે છે। એની સાથે સાથે બીજું એક છે, 20 મિનિટ માટે આસન પ્રાણાયામ અને કસરત। ઘણા લોકો એક એક કલાક દોઢ દોઢ કલાક જીમમાં જાય છે, પણ એ 3-4 દિવસ જાય છે અથવા 2-3 મહિના સુધી નિયમ રહે છે, પછી ભૂલી જાય છે। તો શક્ય બને ત્યાં સુધી એટલો જ સમય આપો કે જે તમે લોંગ ટાઈમ સુધી લાઈફ ટાઈમ સુધી કરી શકો। તો હું માનું છું આ 2020 વાળો નિયમ છે, દરેકે અપનાવવાની જરૂર છે। એટલે કે ભોજનમાં બટેટા તળેલી વસ્તુઓ અને ભાત શક્ય હોય તો ટાળવું જોઈએ। શાકભાજી એ શરીર માટે ખૂબ જરૂરી છે, એટલે જ તમારે લીલા શાકભાજી ખાવા જોઈએ। દરરોજ 1/2 કલાક ચાલવાની સાથે જ ખાલી પેટે 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ નાખીને 9 શેકું પાણી પીવું જોઈએ। એટલે અહીંયા એ પણ ટ્વિસ્ટ હું આપું છું કે એ પરિવર્તનની જરૂર છે। મહિનામાં 1 કે 2 વાર તમને શોખ હોય તો એ જંક ફૂડ ખાઈ શકો, પણ લાઇફસ્ટાઈલમાં પરિવર્તનની જરૂર છે। આયુર્વેદ એવું કહે છે કે જમ્યા પછીની ઊંઘ એ તમને ચરબીના વધવાનું બહુ મોટું કારણ છે। કદાચ ચરબી ખાવી એના કરતા જમ્યા પછી ઊંઘી જવું એ ચરબીના વધારાનું બહુ મોટું કારણ બને છે। એટલે બપોરની ઊંઘનો ત્યાગ કરવાનો છે આયુર્વેદના ગ્રંથોના નિયમો પ્રમાણે। જમ્યા પછી પણ ઊંઘ અને જમવાની વચ્ચે એનો પણ એક સિદ્ધાંત છે, તો 2 કલાક સુધી એટલે ભોજન જીર્ણ ના થાય ત્યાં સુધી સૂઈ નથી રહેવાનું, એક આ વસ્તુ છે મહત્વની। એના સિવાય મહત્વનું એ કહે છે કે એક વખત ખાધું હોય તો 3-4 કલાક સુધી ફરીથી પેટમાં કશું નાખવાનું નથી। આપણે સામાન્ય રીતે આ વારંવાર ખાવાની ટેવ હોય છે તો એને બદલવાની છે, કે એક વખત તમે મુખ્ય ભોજન લીધું હોય, લંચ કે ડિનર લીધું હોય, તો 3-4 કલાક સુધી પેટમાં પાણી સિવાય કશું ન નાખો। કેટલાક ઉપાયોની વાત કરું, મેં શરૂઆતમાં 2020ની વાત કરી, તો મેદસ્વિતાની 2020 આ 2020નો જમાનો છે। દરરોજ તમારી જાત માટે 20 મિનિટ ચાલવા માટે ફાળવો અને 20 મિનિટ આસનને પ્રાણાયામને વ્યાયામ માટે વાપરો। યોગ કે યોગના આસન કરી શકો છો એ રીતે। તો 20 મિનિટ ચાલવાનું છે, પણ બ્રિસ્ક વોક એટલે ટહેલવા નથી નીકળવાનું, ફરવા નીકળ્યા છે એવી રીતે નહીં, પરંતુ ફાસ્ટ ચાલવાનું છે। કપાળ ઉપર આમ પસીનો આવતો હોય એવું થાય તો એ બહુ જ છે। શરીરની બધી ચરબી ઓગળવાનું કાર્ય કરે અને ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ઘટે છે, તમારી એક્ટિવેશન વધી જાય છે, શરીર સક્રિય બને છે, ભ્રમણ સારું સુધરે છે। એની સાથે સાથે બીજું એક છે, 20 મિનિટ માટે આસન પ્રાણાયામ અને કસરત। ઘણા લોકો 1-1.5-1.5 કલાક જીમમાં જાય છે, પણ એ 3-4 દિવસ જાય છે અથવા 2-3 મહિના સુધી નિયમ રહે છે, પછી ભૂલી જાય છે। તો શક્ય બને ત્યાં સુધી એટલો જ સમય આપો કે જે તમે લોંગ ટાઈમ સુધી લાઈફ ટાઈમ સુધી કરી શકો। તો હું માનું છું આ 2020 વાળો નિયમ છે, દરેકે અપનાવવાની જરૂર છે। બીજું એક જવના લોટની વાત કરું, આહાર વિહારના પરિવર્તનની વાત કરું, તો આપણા રોજિંદા ભોજનમાં જવનો લોટ મસ્ટ હોવો જોઈએ। આયુર્વેદના ગ્રંથોમાં સ્થૌલ્ય અને પ્રમેહ એટલે કે ઓબેસિટી અને ડાયાબિટીસ બંનેની અંદર જવને બહુ મહત્વ આપ્યું છે। તો જવ એટલે એના વિશે લખ્યું છે કે યવ કોદ્રવાહા, એટલે એવી વ્યક્તિ કે જે સતત જવનું ખોરાક, જવના લોટમાંથી બનતી વાનગીઓ ખાધા કરે અને સાથે કોદરી અને શામો પણ ખાય, તો એ અવશ્ય પોતાની ચરબીને ઘટાડે છે। એનો મતલબ શું? તો આપણે જે ઘઉંની રોટલી ખાઈએ છીએ એને બદલે
જવની રોટલી ખાવાની છે, પણ જવ લુખ્ખા છે અને લુખ્ખા છે એટલે ચરબીના સ્નેહના અંશનું એને કાપી નાખે છે અને ચરબીને ઓગાળે છે. તો એટલા માટે વૃક્ષ છે, એટલા માટે પોતાનું કાર્ય કરે છે. તો અહીંયા રોટલી ભાખરી જે છે એ જવના લોટની ખાવાની છે. થોડી ચિકાસની જરૂર હોય તો થોડો ઘઉં 15-20% કે થોડો બાજરીનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. બીજું એક મહત્વની વસ્તુ છે, ઘણા લોકો સોશિયલ મીડિયામાં જોઈ અને એક દહીં લીંબુ અને એનો પ્રયોગ કરતા હોય છે. તો સોરી, એમાં લીંબુનો શરબત છે, ગરમ પાણી હોય અને મધ નાખીને પીતા હોય. તો અહીંયા એક આયુર્વેદના સિદ્ધાંતની અહીંયા ક્રોસ થાય છે, હું એ વાત કરું છું કે ગરમ પાણી અને મધ વિરુદ્ધ આહાર છે. તો શક્ય બને ત્યાં સુધી એને ટાળો, ગરમ કરી અને ઠંડુ પડેલું પાણીને ઠંડુ પડવા દેવાનું છે, પછી અંદર મધ નાખવાનું છે. અને લીંબુનો આયુર્વેદના ગ્રંથોમાં ઉલ્લેખ નથી, પણ કોઈએ પોતાની રીતે એને એડજસ્ટ કરેલું છે. તો હું ખાસ એ ભલામણ કરું છું કે ગરમ પાણી કરી અને પછી એને ઠંડુ પડવા દો અને એની અંદર મધ નાખીને નિયમિત લો, તો દર મહિને તમારી ચરબી ઓગળતી જશે. એટલે ચાલવાનું છે, 20-20 કરવાની છે, જવના રોટની રોટલી ભાખરી ખાવાની છે, અને છેલ્લો એક સરસ મજાનો ઉપાય છે સરગવાનો. સરગવાનો સૂપ ફુદીનાના થોડા પાંદડા નાખીને, જો આદુ મળતું હોય તો આદુના થોડા ટુકડા નાખી શકો છો, અને બીજું પણ દૂધી કે કંઈ બીટનો થોડો ભાગ નાખવો હોય તો એક સરસ મજાનો વેજીટેબલ સૂપ તમે 2 ટાઈમ સવાર સાંજ ખાઓ, બહુ જ સરસ રીતે એ ચરબીને ઓગાળી શકે છે. આટલા ઉપાયો કરો તો દર મહિનામાં તમારે ફટાફટ 1-3 કિલો સુધીનું વેઇટ તમે ઘટાડી શકો છો. માત્ર 3 મહિનાના આ પ્રયોગ કરી જુઓ અને પરિણામ મળે તો બીજાને પણ રાહ ચીંધશો.